નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે અમે લોકો થોડાક બહાર જઈ રહ્યા હતા, બહાર ગામ, તો અમે એવો વિચાર આવ્યો કે આ જે નાળિયેર હોય, ખાલી નાળિયેર એ અમે લીધા છે, એની અંદર અમે છે ને આપણે કીડીનું કીડિયારું પૂરશું. એટલે રસ્તામાં અમે કીડિયારું થોડુંક અમે લઈ લીધું છે ઘરેથી, એટલે ક્યાંક એવી જગ્યા આવશે કે જ્યાં કીડીયું દેખાય અમને, એટલે ત્યાં ઊભા રહી અને અમે આમાં નાખશું કીડિયારું, એટલે જે આપણે ઓલું બનાવવાનું આવે લોટનું એ, અને તમને બતાવશું કે આગળ અમે શું શું કરીએ છીએ, ક્યાં ક્યાં જઈએ છીએ. તો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો અને આવો નવો તમે સપોર્ટ અમને બતાવતા રહેજો અને કરતા રહેજો તમારો સપોર્ટ. રેડી? અમે લોકો આજે રજા હતી એટલે અમે લોકો આજ વાડી વિસ્તારમાં આવ્યા હતા અને અમને એવું થયું કે આપણે સેવાકીય પ્રવૃત્તિ કરો અને બધાએ સેવાકીય પ્રવૃત્તિ કરવી જ જોઈએ. કેમ કે આપણે જેમ ખાવાનું જોઈએ છે તેમ નાના નાના જીવજંતુ આ જમીન ઉપર કેટલાય રહે છે અને બધાને ખાવાનું જોતું. તો અમે આજે અમને એવો વિચાર આવ્યો કે કીડીઓને કીડિયારી પૂરી. એટલે આજે તમે નાળિયેર સુકાયેલા તમે જોઈ શકો છો, જે બધા પાણીના ત્રોફા પી મને પછી નાખી દેતા હોય છે તે અમે લોકોએ લઈ લીધા છે. અને હવે અમે આ લોકો આની અંદર ઘઉંનો લોટ અને એની અંદર જે આપણે કીડિયારું જે બને ઘરે એ અમે અંદર નાખશું અને ત્યારબાદ અમે આ વાડી વિસ્તાર છે આમાં ઉનાળાનો તડકો બહુ હોય છે એટલે બધાને ખાવા તો બધાને જોઈ જ છીએ, તમને ખબર છે. એટલે અમે કીડીઓ અહીંયા ગોતશું, કીડીઓ અને મકોડા પણ આ વાડી વિસ્તારમાં બહુ હોય છે. એટલે હવે આની અંદર અમે કીડિયારું પૂરશું અને ત્યારબાદ હું કીડીઓ તમને બતાવશું કે આમાં કીડીયું ખાય છે કે નહીં. તો અમારો વિડીયો જોતા રહેજો. તો અત્યારે અમે આવા ચાર નાળિયેર ભરી લીધા છે, તેની અંદર અમે આ જે કીડિયારું આવે તે ભરી દીધું છે. હવે તમને બધાને એવો સવાલ થતો છે કે આની અંદર કેમ, તો માનો કે જો અત્યારે હવે થોડાક દિવસોમાં ચોમાસાની શરૂઆત થશે અને આની અંદર જો કીડિયું અંદર જાય અને અંદર ખાવાનું એને ટાઈમ મળે, જો નીચે થઈ જાય તો આ ધૂળની સાથે ભળી જાય, એની કરતાં આમાં એને વધુ અનુકૂળ અને યોગ્ય રહે. એટલે એના માટે અમે આ ચાર નાળિયેર ભર્યા છે અને હવે આ ચારે ચાર નાળિયેરને અમે એવી જગ્યાએ મૂકશું કે જ્યાં કીડિયું હોય અને કીડિયુંને પણ ખોરાક થાય. અને એવું નથી કે કીડિયું મકોડા છે, અહીંયા અમે બીજા ઘણાય નાના નાના જીવજંતુ જોઈ શકો છો તમે, એવા ઘણાય જીવજંતુને આ ખાવા માટે અનુકૂળ આવશે અને તમે પણ આવું કામ કરો એવી અમે આશા રાખીએ છીએ. ઘણી વસ્તુ જો આની અંદર અમે ભર્યું આ ભરી હવે ને અત્યારે અમારે તડકાના એક બે જગ્યાએ અમે જાશું, ગોતશું કે ક્યાં કીડિયું વધારે છે એ જગ્યાએ મૂકશું એટલે અંદર જઈ અને કીડિયું શાંતિથી ખાઈ શકે. તો અમારી સાથે જોડાયેલા રહો. ચાલો સતીશભાઈ કીડીઓ ગોતી રહ્યા છે. સૌ પ્રથમ તો અહીંયા જોવો એક આ સારું કામ છે, અહીંયા ઝીણી ઝીણી અંદર તમને કીડીયું દેખાય તો મૌલિકભાઈ આમાં બતાવો તો અહીંયા કીડીયું છે. એટલે પહેલા કેવું કરવાનું, આને અહીંયા મૂકશું આપણે, હા અહીંયા કીડીયું છે બહુ જાજી. એટલે પહેલા અહીંયા આપણે આમ મૂકશું રેડી અને પછી આપણે જે ઓલો લોટ લીધો છે કીડીયું નો આખો ઝુંડ છે તો પછી લોટને આમ નાખશું, જોઈ શકો લે લોટ નાખશું એટલે ને ખાવાનું મળશે. કીડીયું ખાવા આવી રહી છે ધીમે ધીમે. આ લાલ કીડીયું છે એટલે ધ્યાન રાખવું. અમે લોકોએ એક જગ્યાએ તો કીડીને કીડિયારું પહોંચ આપણે કર્યું અને ત્યારબાદ હવે અમે બીજી જગ્યાએ આવ્યા છીએ. આ એક પીપર છે, પીપર તો તમે જોઈ હશે અને પીપરના થડી અહીંયા સાયો છે એટલે કાળી કીડી અમને જોવા મળી છે. હવે અમે કાળી કીડીને કીડિયારું પૂરશું. સરીનભાઈ ઓલું આપો ને તો કીડીઓ ફટોફટ આવે. ધીમે ધીમે હવે કીડીઓ આવશે, સરીનભાઈ તમે વિડીયોમાં બતાવજો. કાળી કીડી આવી ગઈ છે, લાલ કીડી બંનેને ખબર આવે. બધા અમને મકોડાનો દર પણ દેખાતો આપણે આવે છે ને દરની આજુબાજુ અમે આમ આ મૂકીએ છીએ અને આ નાળિયેર એક મૂકીએ છીએ એટલે એ લોકોને ખાવાની મજા આવી જાય. જોઈ શકો છો તમે નાના નાના મકોડા ઘણાય છે
હજી દરમાં છે, મકોડા નો બહુ સાળો ન કરાય, તમને ખબર જ છે. મકોડા ના ડંખ છે ને, એ જ્યાં સુધી મરે નહીં ને ત્યાં સુધી નીકળે નહીં, એટલું પ્રેશર થી તમને તમારા ગમે એ અંગ ને હાની પહોંચાડી શકે. જોઈ શકો છો ધીમે ધીમે મકોડા બહાર આવે છે, ધીમે ધીમે ખાય છે. તમે પણ આવું કાર્ય કરો. સતીશભાઈ શું કહેવા માંગો છો તમે? તમે ફ્રી હોય તો આમાં કઈ પૈસા ની જરૂર ન પડે, આ તો ઘરે થઈ જાય. આ નાળિયેર તો તમે કે કચરા પેટી જો ને તો ન્યાય મળી જાય. આ નાળિયેર તો તમારી એ રીતના થોડું ઘણું થાય તો કરાય, આ સેવાનું કામ છે, તમારી ઈચ્છા હોય તો. અમારી જે યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરો, શેર કરો, આવો નવો પ્રેમ આપતા રહ્યો. અને અમારે થોડાક વ્યૂઝ ઘટે છે, એ વ્યૂઝ તમારા થકી અમને મળી શકે એમ. તમે અત્યારે અમારા જે આ વિડીયો છે એને ખૂબ શેર કરો અને ઘણા લોકો સુધી પહોંચાડો. અને આજે 31 છે તો બધા ખેડૂત ભાઈઓને 31 ની હાર્દિક શુભકામનાઓ.